પાવરગ્રીડ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો ઉગ્ર બન્યા છે. ખેડૂતો સાથે પાવરગ્રીડ દ્વારા બળજબરી કરાતા વિરોધ કરાઈ રહ્યો છે, જે બાબતે આજે બારડોલી ખાતે ખેડૂતોની સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી. પાવરગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારીવાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે. ગયા સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી, પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વગર બળજબરી વીજ લાઇન નાખવા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ લડત હવે ઉગ્ર બનતી હોય તેમ સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે એક અગત્યની બેઠક મળી હતી. જી, પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રેસિડેન્ટ હું. મેં આજ હમારી બારડોલી સ્થિત ઓફિસ પે ખેડૂત સમાજ ઓર બહોત સારે કિસાન ઇકઠ્ઠા હુએ, હમ લોગોને પ્રેસ કોન્ફરન્સ કી હૈ. જૈસા કે આપ લોગો કો માલૂમ હૈ, હમારે એરિયા મેં સે, સુરત જિલ્લે મેં સે 765 કિલોવોટ, મતલબ 7 GW કી એક વીજ ટ્રાન્સમિશન લાઇન અંડર પ્રોજેક્ટ હૈ. તો વો લાઇન કા જો લો હૈ ઉસકે હિસાબ સે વો લોગ હમ લોગો કો કમ્પનસેશન મેં બહોત સા બહોત મિનિમલ અમાઉન્ટ હમ લોગો દે રહે હૈ. તો કિસાનો કા કહેના હૈ કે 1885 का जो टेलीग्राफ एक्ट है जिसके अंडर में ये लाइन इंस्टॉल हो रही है वो हम होने नहीं देंगे, क्योंकि टेलीग्राफ एक्ट जो है वो टेलीफोन के खंभे खड़े करने के लिए, उसके वायर ले जाने के लिए बनाया गया है. टेलीफोन का जो वायर होता है और जो वीज ट्रांसमिशन का वायर होता है उसके अंदर इलेक्ट्रिसिटी पावर होता है वीज ट्रांसमिशन में, जो टेलीफोन में नहीं होता है. तो उसका नुकसान अलग है, इसका नुकसान अलग है. तो 1885 का टेलीग्राफ एक्ट हम लोगों को मंजूर नहीं है. 2003 का जो इलेक्ट्रिसिटी एक्ट है उसके अंदर भी ROW की जोगवाई है कि ROW के अंदर हम लोग को कंपनसेशन जो मिलेगा वो जो रेवेन्यू रेट है उसका 15% जो कंडक्टर के नीचे जो लाइन आएगी, बिल्डिंग कंट्रोल लाइन जो हम लोग को लगेगी, और जो खंभे का बेस है उसको रेवेन्यू रेट का 85% हम लोग को मिलेगा, जो हम लोग को मंजूर नहीं है. तो हम लोग 2003 का इलेक्ट्रिसिटी एक्ट भी मंजूर नहीं है. अगर इन लोगों को लाइन लेके जाना है तो हमारी ज़मीन के अंदर से केबल करके लेके जाए, 220 किलोवाट का अभी केबल अवेलेबल है वो लेके जाए, मल्टीपल केबल्स यूज़ करें वो लोग, अगर उन लोगों को 765 KV का विच ट्रांसमिशन करना है तो, या फिर उन लोगों को नया लॉ बनाना पड़ेगा जिसकी वजह से ये जो लाइन इंस्टॉल होगी वो भी लैंड एक्वाइजेशन के तहत होगी, कि जिसकी वजह से किसानों को पूरा पूरा उसका मुआवजा मिल सके. પાવરગ્રીડ દ્વારા 765 KV બે લાઇન નાખવામાં આવનાર છે. વર્ષ 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટના જૂના કાયદાઓ મુજબ પાવરગ્રીડ દ્વારા મોટું અર્થઘટન અને ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે, જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય, તેમજ બાગાયતી પાકોને નુકસાનની ભીતિ પણ ના રહે. જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત. પત્રકાર મિત્રો, આજે અમે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે આ પત્રકાર પરિષદ બોલાવી છે. એમાં ખાસ કરીને જે મુદ્દો છે એ મુદ્દો ખાવડાથી નવસારી સુધીની જે 765 KV ટાવર લાઇન નાખવા માટે પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે ખેડૂતો ઉપર જોહુકમી અને જબરજસ્તી કરવામાં આવી રહેલી છે એના વિરુદ્ધમાં અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ અને બોલાવી છે, અને આપના માધ્યમથી સરકાર દ્વારા અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારી દ્વારા જે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની મહામૂલી જમીનની અંદર 765 KV ટાવરો ઊભા કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવી રહેલો છે એના વિરોધ બાબતે આપના માધ્યમથી તમામ દુનિયા અને દેશના ખેડૂતો સુધી આ વાત પહોંચે એટલે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સનું ઓર્ગેનાઇઝ કરી છે. મૂળ વાત પર આવીએ તો 765 KV ટાવર લાઇન નાખવા માટે 1885 ટેલિગ્રાફિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે, કે જ્યારે અંગ્રેજોના વખતમાં કોમ્યુનિકેશન સિસ્ટમને ફાસ્ટ કરવા માટે ફક્ત એક થાંભલો ઊભો કરીને એની ઉપર ટેલિફોનના વાયર દોડાવીને ફક્ત કોમ્યુનિકેશન માટે જે કાયદો બનાવેલો હતો. ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે. જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વળતર અપાયું તે જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સરકારમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ છે, જેથી વીજ લાઇન બાબતે સરકાર દ્વારા પણ ચોક્કસ નીતિ તૈયાર કરવાની માંગ કરાઈ છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી.